જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક ફરાળી વાનગી બનાવવાના છીએ જે તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો છો તો તેના માટે આપણે સૂકી ભાજી બનાવવાના છીએ મોસ્ટલી બધાના ઘરમાં બનતી જ હોય છે પણ આપણે થોડીક અલગ ટાઈપથી બનાવીશું તો તેના માટે આપણે અહીંયા બટેકા લઈ લીધા છે તમારે જેટલી બનાવવી હોય એ પ્રમાણે બટેકા લઈ શકો છો અને કુકરમાં એના મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ કરી લઈશું મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ થઈ જાય એટલે આપણા બટેકા બફાઈ જશે આ રીતના અને એને આ રીતના આપણે ટુકડામાં સુધારી લીધા છે ત્યારબાદ એને વખારવા માટે આ રીતના તેલ મૂકી દીધેલું છે જે બે ચમચી જેટલું છે અને એમાં આપણે રાયનો વઘાર નહીં કરીએ જીરાનો વઘાર કરીશું અને આપણું જીરું આ રીતના તતડી જાય એટલે એમાં આપણે હળદર પાવડર અને સાથે જ લીલા મરચાં આ રીતના કટ કરીને અંદર એડ કરી દઈશું લીલા મરચાંને તમારે સ્લાઇસમાં સુધારવા હોય તો સ્લાઇસમાં પણ સુધારી શકો છો અને ઝીણા સુધારવા હોય તો પણ સુધારી શકો છો સાથે જ એમાં આપણે જે બટેકા બાફીને અને સુધારીને રાખ્યા હતા તે આમાં એડ કરી દઈશું અને સારી રીતે ઉપર નીચે કરીને તેલ સાથે મિક્સ કરી લઈશું અને એક મિનિટ રહેવા દઈશું એક મિનિટ રહે પછી એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું જો તમે ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો તેની જ સાથે આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અને તેની જ સાથે આપણે એમાં મીઠું ઉમેરીશું મીઠું જો તમે ના ખાતા હોય તો પણ સ્કીપ કરી શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરવાનું છે અને મીઠું ઉમેરી જાય પછી એને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને અને આને હળવા હાથે તમારે મિક્સ કરવાનું છે એકદમ વજનવાળા હાથેને નહીં તો તમારા બટેકા એકદમ ભાંગી જશે એને આખા રાખવા બહુ જ જરૂરી છે જો આ રીતના એને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવા અને એને એક મિનિટ સુધી આપણે આ જ રીતે રહેવા દઈશું અને એક મિનિટ થાય પછી એમાં આપણે ખાંડ ઉમેરશું થોડીક અને ખાંડ પણ તમે ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો પણ આમાં ખાંડનો ટેસ્ટ સારો આવે છે આ બધા જ મસાલા સારી રીતે બેલેન્સ થઈ જાય છે તમે ખાંડ ઉમેરશો ને એટલે અને આને આપણે બે મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું એટલે મસાલા સારી રીતે મિક્સ થઈ જાય આપણી ભાજીમાં ત્યાં સુધી એક બીજી રેસીપી બતાવું તો જો એના માટે એક જ ઝલક છે જે છે ખારી સિંગની જે આપણે ઘરે બનાવી છે એકદમ બાર માર્કેટ જેવી ક્રિસ્પી ઘરે પણ ખારી સિંગ તમે બનાવી શકો છો તેનો આખો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ એમાં બતાવેલો છે હવે ત્યાં સુધીમાં આપણી જે ફરાળી વાનગી સૂકી ભાજી છે એ તૈયાર થઈ ગઈ છે એટલે એમાં આપણે લીંબુ ઉમેરી દઈશું એટલે એમાં ચટપટો મસ્ત ખાટો મીઠો ટેસ્ટ આવી જાય તેની જ સાથે એમાં થોડાક ઉપરથી કોથમીરના પાન એડ કરી દઈશું અને એ એડ થઈ જાય એટલે આપણી સારી રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને વીઆર ક્રેઝી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચલો હવે આપણે મળીએ નવા જ વિડીયો